ઠાકરા મયુરી, આ તારી જેઠાણી ક્યાં છે? કેમ ભવરની દેખાતી નથી? કાંઈ ખબર નથી હો દાદીમાં, હમણાં જ રસોડામાં મસતા હતા. ભવરની મસ્તીથી તો હવે શું કરે છે? લ્યો દાદીમાં આ આવી ગયા. અરે કાંઈ હેતળ દીકરા, ઘરનું કામ પૂરું થઈ ગયું? એમ શું મારા બાપનું કપાળ પૂરું થઈ જાય? એકલી એકલી કેટલું કરું? અને આ ત્યાં ગોતળા જેવીની જ છે, એક પણ કામ હરખું નથી કરતી. હા છે દીકરા, જેટલું થાય એટલું કરો ને, ખોટી હાય હોય શું લેવા કરો છો? અને આમે આપણે બીજું ક્યાં કાંઈ કામ છે? હાય હોય તો કોઈને ન કરવી હોય, પણ કરવી પડે છે. જો ને આ ઘરમાં જ્યારથી પરણીને આવી છો ને, ત્યારથી ને ત્યાં આજથી લગીન ક્યારેય નિરાયતે નથી બેઠી. અરે દીકરા, ખાલી ઘરના કામ કરવાના હોય, એમાં થોડા કોઈ ઠાકી જાય? હા તે ઠાકી ન જાય, મારે એકને જ બધું કરવાનું. અને આ શું આ મહેમાન ગતિ કરવા આવી છે? અરે હેતળ દીકરા, તમે આ મયુરીનો વદાળ હાવ ખોટો કરો છો. એ બિચારી હજી નવી નવી આવી છે, તો એનો વદાળ થોડો કરવાનો હોય. થોડીક જૂની થાય છે એટલે એ કામે લાગી જ જશે ને. હવે એ જૂની જ કહેવાય, નવી કેટલાક દિવસ હોય? અને જો આમનામ લાડ લડાવશો ને તો તમને ખબર પડશે. અરે મારો બાપ, આમાં ક્યાં લાડ લડાવવાની વાત જ છે? અને એને આપણા ઘરની બધી ખબર ન હોય ને દીકરા? હા હેતલબેન, દાદીમાં સાચું કહેશી, બાકી મને કામ કરવામાં જરાય આડા ન થાવતી. હા વાતો તો જાણે મોટા પહાડ જેવી કરશે. આડા ન થતી હોય તો ઉઠીને મૂર્તિની જેમ બેહી શું લેવા જાસ? આમ મારી યારે કામે ચડી જવાય ને. સારું હેતલબેન, કાલથી હું તમારા હેરો હેર જ કામે લાગી જઈશ બસ. અરે ના ના મયુરી દીકરા, હજી થોડાક દિવસ જવા દો, પછી તમારે કામ કરવાનું જ છે ને. જો જો આ ડોય સી જાને મોઢે ચડાવે છે. અરે હેતલબેન, દાદીમાની આવું ન કહેવાય. હવે તું ડાયલીની થામા ને, નકર મારા જેવી કોઈ ભૂંડી નથી હો. હજી કાલ સવારે ધોળી આવેશ ને પાછી મને સમજાવેશ? અરે હેતલબેન, તમે તો ગુસ્સે થઈ ગયા, હું તો હમથા કહું છું. હા હેતલબહુ, આ મયુરીની વાત 100% સાચી છે. હવે તમે હેઠીના બેહોને ડાયલીના થતા, અને એ ગાંડીની આ તારો બાપ ભીંડો આમ ન સુધારાય, એને ગોળ ગોળ કાપવા ન હોય, મેંડી સોતે સિરિયા કરવા, એનું કાંઈ અથાણું નથી કરવાનું. બાપના ઘરે કાંઈ કર્યું છે કે કર્યું જ નથી? કાંઈ વાંધો નહીં હેતલબેન, હવે તમે કહો ને એમ સુધારીશ. આ તો અમારા ઘરે આમ સુધારે છે ને, એટલે ત્યાંની ટેવ હોય ને. તમારા ઘરની ટેવ ઘરે ને ઘરે મૂકી નવાય, અહીંયા લઈને ન ધોળવું અવાય. મને લાગે છે કે તારા ઘરે બધા ડોબા જેવા દિશે, એટલે તું એવી શું. ભલે હેતલબેન, હવે હું તમને પહેલાં પૂછી લઈશ બસ. અને હાલ હવે પૂછવાવાળીની થામાં અને ઊભીની થા, તું કપડાં ધોઈ નાખ, હું જમવાનું બનાવી નાખું. ભલે હેતલબેન. જો હેતલ બાબુ, તમે આ મયુરી બાબુને બહુ ઓછી હેરાન કરજો હો, હજી નવી નવી છે તો થોડાક દિવસ એને સાથ દેવો જોઈએ. તમે હે ને દાદીમાં સાના માને જ બેસજો હો, જો તમે પહેલેથી ને જ મોઢે ચડાવશો ને તો તમને ભીહ પડશે. અરે ના દીકરા ના, મારી આ મયુરી બહુ બેચારી ડાય છે, એવું ક્યારેય ન કરે દીકરા. હા એ તો નવી નવી છે ને, એટલે તમને બહુ જ ડાય લાગતી હશે. બાકી તો હાંઢિયાને મીઠું દે એવી છે, હાંઢિયાને મીઠું દે એવી. હશે બાપા, તો તમને સારું લાગે એમ કરો, બીજું તો શું. તું શું જે અહીંયા આટા મારેશ, કીધું એ કરવા માંડ ને? એમાં એવું છે હેતલબેન, હું પૂછવા આવી છું. શું પૂછવા આવી છું? કપડાં ધોવાનો પાવડર ક્યાં છે? હું ક્યારની ગોતું છું, ક્યાંય નથી મળતો. અરે ભગવાન, તારું શું થાય છે? હાવ ડોબા જેવી જ રહી. કપડાં ધોવાનો પાવડર બાથરૂમમાં જોઈ, કાંઈ રસોડામાં ન હોય. પણ હેતલબેન, બાથરૂમમાં નથી, હું જોઈને જ આવી. અરે હેતલ બાબુ, બાથરૂમમાં પાવડર ખૂટી ગયો હશે. મયુરી દીકરા, બીજો પાવડર માળીએ પડ્યો છે, જાવ લઈ લ્યો. જા હવે માળીએથી લેતી જાય છે ને મૈન કપડાં ધોવા. ભલે હેતલબેન. જો હેતલ દીકરા, મયુરીની ગાડી ધીરે ધીરે પાટે ચડી જાય છે, એટલે એને બહુ જાજી ટોક ટોક ન કરતા. એ તમારે બધી ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. હારું હાલો, તમારી તો માથા કોઈ ખૂટશે જ નહીં, હું જાઉં છું રસોઈ બનાવવા. હા દીકરા, એ કરો જાઓ. હા તમે બેહો, હું જાઉં છું. અરે મયુરી, તું આ શું કરેશ? કાંઈ નહીં, આ તો નવરી હતી ને, એટલે બેઠી બેઠી લસણ ફોલું હું.
એટલે પછી રસોટાણી ઉપાધિ નહીં ને. અરે ભગવાન, મારે તારું શું કરવું? આટલું બધું તને ઢોઢળીનું થવાનું કોણ કહેશે? આપણા ઘરે 15 દિવસ હાલે ને એટલું લસણવાળું મરચું કરી જ નાખું છું. હે છે દીકરા, આ બેચારીને ખબર ન હોય ને. હા, હું પણ એને એ જ કહું છું કે ન ખબર પડતી હોય તો પૂછી લેવાય ને, સીધું ન મંડાય પડાય ને. હે છે હેતલબેન, ભૂલ થઈ ગઈ. મને એમ થયું કે આમાં શું પૂછે, લસણ તો જોઈશે ને. જો મયુરી, હે જ છે વો હવે તારી. જો હવે હું તને છેલ્લી વખત કહી દઉં છું કે હવે તું મને પૂછ્યા વગર ને હરખ પદળી ન થતી. એક તો તું કઈ કરતી નથી અને જી કરેશ ને એ નામ નેઠા વગરનું. હે છે હેતલ દીકરા, એમાં એટલું બધું કહેવાની કઈ જરૂર નથી. તમે પેલા શાંતિ રાખો અને મયુરીને ધીરેથી પ્રેમથી સમજાવો એટલે એ સમજી જશે. આમાં પ્રેમથી સમજાવે એવું તો કઈ રહેવા નથી દેતી, પછી શું બાપના કાળ જાય અને પ્રેમથી સમજાવું. હે છે હેતલબેન, તમે એટલા બધા ગરમ ન થાવ. ગરમ ન થાય તો મારે તારું પછી કરવું શું? મને લાગે છે કે તું મારું નક્કી છટકાવી દઈશ. અરે દીકરા, તમે એટલી નાની નાની વાતમાં એટલા બધા ગરમ થઈ જાઓ તો પછી તમારું તો શું પણ ભલ ભલાનું છટકી જાય. આ બધી વાત શું તમને નાની લાગે છે? હા તે નાની જ છે ને, આમાં ક્યાં તમારું કાંઈ લાખો રૂપિયાનું લૂંટાઈ ગયું છે? ભલે ને લૂંટાઈ ન ગયું હોય પણ આ તમારી વહુ આમનામ કરશે ને તો લૂંટાવા કરતાં પણ વધારે વહુમું પડે એમ છે. જો હેતલ દીકરા, હું તમને કહું ને એ તમે નિરાયતે વિચારજો પછી મને કીજો. હા બોલો. જો દીકરા, તમે યાદ કરો કે તમે જ્યારે આ ઘરમાં આવ્યા ત્યારે તમને શું ખબર પડતી હતી? આ ઘરના નીતિ નિયમ હોય કે પછી કામકાજ હોય એમાં તમને શું ખબર પડતી હતી? તમે પણ આ મયુરીની જેમ જ કરતા હતા કે નહીં? તો પછી મેં તમને ક્યારેય ખીજાઈને કાંઈ કીધું? ખીજાઈને કોઈ પણ કામ મેં તમને કોઈ દિવસ ચીંધેલું? જો ભૂલ થાય તોય મેં તમારી ઉપર કોઈ દિવસ ક્રોધ કરેલો? પણ સમય જતાં ધીરે ધીરે બધી જ ભાન આવી ગઈ કે નહીં, કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યારે કયું કામ કરવું જોઈએ એ બધી જ તમને ખબર પડી ગઈ કે નહીં? હા દાદીમાં, એ સમય તો હું હાવ ભૂલી જ ગઈ હતી. તો પછી દીકરા, આ તમારી દેરાણી પણ આ ઘરમાં હજુ નવી જ આવી છે ને, તો પછી એનાથી ભૂલ ન થાય. અને હા યતળો, આને તો તમારી નાની બેન સમજીને બધું જ કામ શીખડાવવું જોઈએ અને તમે ઉલટાનું એની હારે કેવું વર્તન કરો છો? તો શું દીકરા સારું લાગે? હા દાદીમાં, આજે મને તમારી વાત સમજાઈ ગઈ કે આજ પછી હું મારી દેરાણીને મારી નાની બેન સમજીને જ રહીશ. અને હા દાદીમાં, ઘરના બધા જ કામ એની હારે રહીને પ્રેમથી શીખડાવીશ. હા દીકરા, હવે તમે જેઠાણી સાચા. હા દાદીમાં. અને હા મયુરી, હવે તું જરાય નો ઉપાધિ કરતી, આજથી હું તારી હારે જ છું, તારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. હા બેન, અને આજથી હું બધું જ કામ તમને પૂછીને કરીશ અને બધા જ કામમાં તમને ટેકો પણ કરીશ. ખમા મારા દીકરાઓ, ખમા. ભગવાન તમને બહીને કાયમ આવવાને આવા જ રાખે. પણ આ મારા વાલા ખોટો ક્રોધ છોડીને બધાની અરે પ્રેમથી રહીશો ને તો જીવન જવાની બહુ મજા આવશે. જય દેવા દાદા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. થેન્ક યુ.